ओके विद्यार्थी मित्रों, હવે જે આપણે નેક્સ્ટ ટોપિક જે જોવાના છે, કૃષિ તેમજ કૃષિને લગતા પશુઓનું વ્યવસ્થાપન, જેમાં પહેલા આપણે જોવાના છે ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપન. હવે ડેરી વ્યવસાય આ એક એવો લઘુ ઉદ્યોગ જેવો ગણાશે, સ્મોલ બિઝનેસ છે, કે જેની અંદર પ્રાણીઓનો ઉછેર કરવાનો હોય અને પ્રાણીઓ દ્વારા જે બાય પ્રોડક્ટ તરીકે મળે, જેમ કે મુખ્યત્વે અહીં આવશે તે દૂધ, અને દૂધની મદદથી જે તે ખેડૂત જે છે, પશુપાલનહાર જે છે, એમને આર્થિક ફાયદો મળી શકે. બીજી આગળ જે વાત કરીએ કે ડેરી વ્યવસાય, કે તમને પણ આઈડિયા હશે કે ડેરી જે છે એમાં જે આપણે દૂધ પહોંચાડવામાં આવે ખેડૂત દ્વારા, એ દૂધ જે છે ખાલી પાઉચ સ્વરૂપે પેકેજિંગ થાય છે એટલું જ નથી, પરંતુ જે વધારાનું દૂધ હોય એને પાવડર સ્વરૂપે રૂપાંતરિત કરવામાં, આ ઉપરાંત દૂધમાંથી અલગ અલગ બનાવટો બનાવવામાં આવે. ઉદાહરણ તરીકે તમને પણ અમુક આઈડિયા હશે જ કે દૂધમાંથી દહીં બનાવવામાં આવે, ઘી બનાવવામાં આવે, લસ્સી બનાવવામાં આવે, આઈસ્ક્રીમ છે, માખણ છે, ચીઝ છે, બટર છે, એવી ચોકલેટ છે, જેવી કેટલી બધી અલગ અલગ પેદાશો બનાવવામાં આવે. અને એના માટે ફેમસ ગુજરાતની અંદર તમને આઈડિયા હશે અમૂલ, જે નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, અમૂલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, કે જે ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે, આઈસ્ક્રીમ થી લઈને ચોકલેટ થી લઈને અલગ અલગ વેરાયટીઓથી બનાવે છે. આ ઉપરાંત અન્ય ડેરીના નામ પણ તમને ખબર જ હશે, જેમ કે વસુધારા ડેરી છે, દૂધસાગર ડેરી છે, બનાસ ડેરી છે, જેવી અન્ય અલગ અલગ ડેરીઓ. તો ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપનની વાત કરીએ તો ડેરી ઉદ્યોગ એ મનુષ્યના વપરાશ માટે દૂધ તેમજ તેના ઉત્પાદન માટેનું પ્રાણીઓનું વ્યવસ્થાપન થાય છે. પણ પહેલું છે જે પશુપાલક જે છે એ દૂધ જે છે દૂધને એક સ્વચ્છ અને ચોખ્ખા પાત્રમાં એને ભેગું કરશે, અને આ ઉપરાંત પ્રાણીઓને જ્યાં રાખવામાં આવે, જેમ કે પ્રાણીઓને રાખવા માટેનો તબેલો જે હોય, એ પ્રાણીઓને રાખવા માટેની જગ્યા જે છે સ્વચ્છ હોવી જોઈએ, નહીં તો ઢોર ઢાંખરોને પણ રોગ લાગશે, તો રોગ લાગશે તો એ પૂરતા પ્રમાણમાં ઉત્પાદન આપશે નહીં, ને આપશે તો પણ કેવું, કન્ટામિનેટેડ, એટલે એવા દૂધનો ઉપયોગ આહારમાં કરી શકાશે નહીં. ડેરી ઉદ્યોગ વ્યવસ્થાપનમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓનું અધ્યયન કરવામાં આવે છે. તો ડેરી ઉદ્યોગ વ્યવસ્થાપનની પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ, જેમ કે ઢોરને ખોરાક આપવો, યોગ્ય પૌષ્ટિક આહાર જો ઢોરને આપવામાં આવે તો વધુ દૂધ આપશે. પ્રણાલીઓ જે છે અલગ અલગ પ્રકારની, જેમ કે સંકરણની પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવે, આ ઉપરાંત પાસ્ચરાઇઝેશનની પ્રક્રિયા લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે આપી હતી. આપણા ઘરે જે અમૂલનું જે પાઉચમાં 500 ml ના પાઉચમાં જે દૂધ જે આવે છે, એ દૂધ જે ખેડૂતો જયારે સહકારી મંડળીમાં આપે પશુપાલકો, ત્યાંથી એ અમૂલમાં જાય, અમૂલ ડેરીમાં જાય, ત્યાં જે છે પાસ્ચરાઇઝેશનની પ્રક્રિયા થાય. પાસ્ચરાઇઝેશનની પ્રક્રિયાની અંદર દૂધને જે છે 71.2 ડિગ્રી સેલ્સિયસ ઉપર 15 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે, અથવા તો 62.8 ડિગ્રી સેલ્સિયસ પર તેને 30 મિનિટ માટે ગરમ કરવામાં આવે. જો દૂધને વધુ પડતું ઉબાળવામાં આવશે તેમાંથી પોષક તત્વો નાશ પામશે, એટલા માટે એને 62.8 અથવા તો 71.2 ડિગ્રી સેલ્સિયસ ઉપર જ ગરમ કરવામાં આવે. તો અને પ્રણાલીઓનું અધ્યયન કરવામાં આવે છે જેથી દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરી શકાય, જેમ કે પાસ્ચરાઇઝેશનના લીધે શું થશે, દૂધની ગુણવત્તામાં સુધારો થશે, સંકરણની પ્રણાલીના લીધે શું થશે, દૂધની ઉત્પાદકતામાં વધારો થશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ ગીર ગાય, તો ગીર ગાય જે છે જે વધુ દૂધ આપે છે, તે સંકરણ કરેલી ઓલાદો જે છે એનું નિર્માણ કરવામાં આવતું હોય છે જે વધુ દૂધ આપે. ડેરી વ્યવસાયમાં દૂધ ઉત્પાદન પ્રાથમિક રીતે કૃષિ જાત નસલની ગુણવત્તા પર આધાર રાખે, એટલે કઈ ગુણવત્તાની નસલ છે, જેમ કે ગીર ગાય જે છે 15 થી 20 લિટર જેટલું દિવસ દરમિયાન દૂધ આપે, જ્યારે અન્ય ગાય 10 થી 12 લિટર જેટલું દિવસ દરમિયાન દૂધ આપે. જો સારી ઓલાદની ગાય હોય તો એ દૂધ ઉત્પાદન પણ વધુ આપશે. સારી જાત જેમાં ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા વાળી સારી નસલ, હવે નસલ પાસે અમુક એક તો જે તે ક્ષેત્ર, જેમ કે
सूरत नी अंदर के नवसारी नी अंदर जे ढोर ढाकोरो वसवाट करे छे त्यानी परिस्थिति ने अनुकूलित होवा जोईए। तो ते क्षेत्र नी हवामान परिस्थिति हेठळ नो तेमनो उपयोग एने तेनी रोग सामे नी प्रतिकारक क्षमता। तो मुख्य बे गुणवत्ता के एक तो सारी नस्ल होवी जोईए, वधु गुणवत्ता सभर अने वधु मात्रामां दूध आपे, अने बीजो नी रोग प्रतिकारक शक्ति सारी होवी जोईए जेथी जे ते ढोर ढाकर ने जे छे रोग लागे नहीं। सारी उत्पादन क्षमता मेळवा माटे पशुओनी सार संभाळ मावजत एमने नवडावामां आवे, एमने ચોખ્ખા રાખવામાં આવે, એટલે પશુપાલકો દ્વારા તેની માવજત કરવામાં આવે, જેમાં તેમની રાખવાની સારી વ્યવસ્થા, એક સારો સુસ્વચ્છ તબેલો બનાવેલો હોય, તેનું રહેઠાણ બનાવેલું હોય, તેને પૂરતું અને સ્વચ્છ પાણી મળવું જોઈએ અને રોગમુક્ત વાતાવરણ હોવું જોઈએ। આ બધી પરિસ્થિતિ હશે તો જ અને તો જ આ જે ઢોર ઢાકોરોને યોગ્ય સારું અનુકૂલિત વાતાવરણ મળી રહેશે, परिणामे वधु दूध आपसे अने पशुपालक ने पण आर्थिक फायदो थशे। ओके, आगळ जो आपणे जोईए डेरी व्यवस्थापन नी अंदर तो पशुओने आहार आपवामां वैज्ञानिक दृष्टिकोण होवो जोईए, एटले एने खाली घासचारो आपी नथी मूकवानो खोराक नी अंदर, तो घासचारा उपरांत एनी अंदर जे खांडदाण એટલે વધુ પૌષ્ટિક અને પ્રોટીન સભર આહાર તેને મળવો જોઈએ। તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખોરાક મળવો જોઈએ। આ અલગ અલગ પ્રકારના ખોરાક આવા ઢોર ઢાકરના તૈયાર કરવાનું કાર્ય એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની અંદર થાય છે, જેમાં ઢોરને આપવામાં આવતા ચારાની ગુણવત્તા, ઉચ્ચ કક્ષાનો ચારો અને તેની માત્રા પર વધુ ભાર મૂકવો જોઈએ। આ ઉપરાંત પશુને દોહવાની તેમજ દૂધ દોહવાની તેમજ દૂધમાંથી બનતી બનાવટોનો સંગ્રહ અને તેના પરિવહન દરમિયાન ચોક્કસપણે સફાઈ અને સ્વાસ્થ્ય, હવે સ્વાસ્થ્ય જે છે બંનેનું કોનું, એક તો પશુનું સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ અને પશુને સાચવનાર વ્યક્તિ જે છે એનું સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ। જો બંનેના સ્વાસ્થ્ય જો સારા હશે તો અને તો જ આપણને વધુ ગુણવત્તાયુક્ત અને જંતુ રહિત દૂધ મળી રહેશે, કારણ કે દૂધમાં જે છે સરળતાથી કન્ટામિનેશન એટલે જંતુયુક્ત થવાની શક્યતા ખૂબ જ વધારે છે, કારણ કે દૂધ પોતે જ કેવું છે ન્યુટ્રિશિયસ છે, એમાં વધુ માત્રામાં શર્કરા અને અન્ય પોષક તત્વો છે, એટલે એની બગડવાની શક્યતા પણ ખૂબ જ વધારે છે। એટલે દૂધમાંથી બનતી બનાવટોનો સંગ્રહ, એનો સંગ્રહ યોગ્ય રીતે યોગ્ય પાત્રમાં થવો જોઈએ અને તેનું પરિવહન પણ ખૂબ જ ઝડપથી થવું જોઈએ। હવે આ બધી પ્રક્રિયાઓ તો દૂધ દોહવાની ક્રિયા છે, અન્ય બધી જ ક્રિયાઓ જે છે યંત્ર દ્વારા થઈ ગઈ છે, એટલે મિલ્ક સક્શન માટેના પંપ તમે જોયા હશે ક્યાંક ને ક્યાંક, જે ગાયની આંચળ ઉપર લગાવવામાં આવે અને ત્યારબાદ ઓટોમેટિક દૂધ જે છે સક્શનની ક્રિયા થતી હોય છે। એટલે જો મેનમેડ વ્યક્તિ દ્વારા જે દૂધ દોહવાની ક્રિયા જો કરવામાં આવે તો એ વ્યક્તિ જો બીમાર હોય તો દૂધમાં કન્ટામિનેશન આવવાની શક્યતા છે, એટલે યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા આ બધી બાબતોને નિવારી શકાય છે, એટલે દૂધ બગડતું નથી સરળતાથી અને કન્ટામિનેશન પણ થતું નથી, જેથી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાની તક રહેતી નથી યંત્રોના લીધે, તેના કડક પડે અમલીકરણ માટે તેમને યોગ્ય સૂચિયાંક રાખવાની અને સમયાંતર એટલે કે રજીસ્ટર રાખવાનું હોય કે આ દૂધ જે આ જે ગાય છે એમાંથી દૂધ દોહવાની પ્રક્રિયા થઈ ચૂકી છે, એને સાર સંભાળ એની લેવાઈ ચૂકી છે, એને ખોરાક આપવામાં આવ્યો છે, એટલે કે રજીસ્ટર પણ મેન્ટેન કરવું જોઈએ અને સમયાંતરે તેના નિયમિત નિરીક્ષણની આવશ્યકતા રહે છે, જેથી શક્ય હોય એટલે વહેલી સમસ્યાને ઓળખી તેને તાત્કાલિક નિવારણ માટે મદદ મળી રહે। ઘણીવાર એવું બનતું હોય કે આ ફાર્મમાંથી દૂધ આવે છે કન્ટામિનેટ આવે છે, તેનું કારણ શું, તો ફાર્મ લેવલ પર જે તે વ્યક્તિ એનું સંચાલન કરે છે એ દર વખતે જે અલગ અલગ ગાયના દૂધને અલગ અલગ સેપરેટ કરીને અને પછી જે છે એને સેપરેટલી
प्रोसेसिंग करवानुं प्रोसेस करीने जो भेगू करे तो शक्यता रहती नथी। एटले जे स्टेप बाय स्टेप प्रोसेस जे होय छे के दूध ने पहला ढोर ढाकर नवड़ावानी क्रिया पछी दूध दोहवानी क्रिया दूध सेमा दोहवामां आवे तो स्वच्छ पात्र नी अंदर तो घणी वखत कंटामिनेशन थवानुं कारण जे छे जो स्टेप बाय स्टेप बधी प्रक्रिया करवामां आवे तो सरळताथी खबर पड़ी सके ने तात्कालिक तेनुं निवारण पण करी शकाय। पशु चिकित्सक नियमित मुलाकात अनिवार्य बनी रहे छे। वारे वारे जेम के वेटरनरी डॉक्टर जे होय तेनी विजिट पण एटली जरूरी छे कारण के ढोर ढाकरो पण बीमार पड़ता होय छे तेमनी बीमारी नुं कारण जाणवुं जोईए तेने योग्य सारवार मळवी जोईए जेथी करीने फरी पाछुं ए जे ढोर ढाकरो माथी आपणने दूध नुं उत्पादन मळी रहे। ओके हवे जे छे डेरी व्यवस्थापन नी अंदर हवे आ जे मुद्दा जे छे फक्त ने फक्त नीट माटे छे के तमे जे जे कॉम्पिटिटिव एग्जाम आपवाना छो एमा कदाच आमाथी क्वेश्चन आवी सके। तो डेरी व्यवस्थापन नी अंदर आगळ जो जोईए नीट ना मुद्दा तो दूध ए प्राणीओनो ताजो क्षीर स्त्राव छे तो ताजो क्षीर स्त्राव छे दूध ए प्राणीओनो ताजो क्षीर स्त्राव छे जे कुदरती रीते बच्चा ना पोषण माटे छे रियल मा तो एना बच्चा ना पोषण माटे ज छे जे मनुष्य मा होय एवी ज रीते परंतु मानव तेनु शोषण खोराक नी एक वस्तु तरीके पण करे छे पण मनुष्य जे छे ना बच्चा ने दूध प्राप्त थया बाद जे वधारानु दूध होय ते पोताना माटे उपयोग मा लेय छे। तो दूध नो उपयोग विविध बनावटो जेम के दही माखण चीज घी आइसक्रीम मिठाई वगैरह अलग अलग घणु बधु बनावी शकाय ए लांबो लिस्ट तैयार थशे। दूध ने जंतु मुक्त वासण में एक तो वेचाण करवू जोईए एटले जे आपणे त्यां पण जे पशुपालको जे छे ज्यारे पण दूध ने जे पात्र में भेगू करे ने रोज डेली बेसिस पर एने बराबर क्लीन करता होय छे अने पाश्चराइजेशन जेवी आधुनिक पद्धति मैं अगाउ पण वात करी लुईस पाश्चर नामना वैज्ञानिके आ पद्धति नी शोध करी हती तेने कहेवाय पाश्चराइजेशन। आजे तमे जे दूध ना पाउच जे आवे एना उपर वाच्य लखेलू हशे एना पर के पाश्चराइज करेलू मिल्क एटले पाश्चराइज मिल्क। तो पाश्चराइजेशन मां शुं करवामां आवे दूध ने जे छे 71.2 डिग्री सेल्सियस पर 15 सेकंड माटे अथवा तो 62.8 डिग्री सेल्सियस उपर 30 मिनिट माटे गरम करवामां आवे। हवे गाय नी श्रेष्ठ औलाद हवे आमांथी कदाच क्वेश्चन निकली शके तो गाय नी श्रेष्ठ औलादो कई छे होलेस्टेन जर्सी क्यूरेन्सी ब्राउनसीस अने रेड डेन। एवी ज रीते भैंस नी औलादो सुरती नागपुरी जाफराबादी अने मेहसाणी। हवे आ जे तमने खबर हशे वधारे फेमस छे तो मेहसाणी जाफराबादी अने सुरती अहीं आपणे त्यां गुजरात नी अंदर छे। पछी देशी गाय नो उच्च गुणवत्ता धरावता विदेशी आंखला साथे कुदरती प्रजनन थाय छे एटले जो प्रभावी डोमिनंट वधु उच्च कोटीनो जे नर जे होय एटले के आंखलो जेनु प्रजनन करावामां आवे देशी गाय साथे तो एवा जे आंखलानी ओलादो कई जे जेनो उपयोग करवामां आवे गाय साथे प्रजनन करावामां देशी गाय साथे तो विदेशी ओलादो आंखलानी जेवी के जर्सी अने ब्राउन स्विस जे उच्च कोटीना लक्षणों धरावता होय छे। ओके दोस्तों तो आपणे जे जोई गया आ कृषि तेमज कृषि ने लगता पशु ने व्यवस्थापन नी अंदर पहलो मुद्दो डेरी व्यवस्थापन त्यार बाद हवे नेक्स्ट टाइम आपणे जे जोवाना छे मरघा उछेर व्यवस्थापन। ओके अने जो तमने वीडियो गमता होय तो खास मारी चेनल तमारे सब्सक्राइब करी लेवी त्यार बाद जे छे बीजू तमने वीडियो गमे तो लाइक बटन पर क्लिक करो अने बेल आइकॉन पर क्लिक करो अने चेनल ने सब्सक्राइब करो जेथी तमने सतत मारा जे वीडियो जे पण नवा मूको अपडेट ते तमने मळता रहे। ओके फ्रेंड्स हैप्पी लर्निंग।